કેશોદમાં કોરી સમાજ સમૂહલગ્ન સમિતિ આયોજિત કોરી સમાજની વાડીમાં 29મા સમૂહલગ્ન યોજાયા, જેમાં 21 નવ દંપતીઓએ દાંપત્ય જીવનનો પ્રારંભ કર્યો હતો. કેશોદ કોરી સમાજ દ્વારા દર વર્ષે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી સમૂહલગ્ન આયોજન થયેલ ન હતું. અગાઉ કોરી સમાજ દ્વારા 28 સમૂહલગ્નનું સફળ આયોજન થયેલ હતું, ત્યારે કોરી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા 29મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદ ધારાસભ્ય, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માળમ તથા રાજ્યકક્ષાના મંત્રી આરસી મકવાણા તથા કોરી સમાજના રાજકીય સામાજિક આગેવાનો, અગ્રણીઓ, સમૂહલગ્ન સમિતિ કાર્યકરો, જાનૈયા માનૈયા સહિત કોરી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોનું શાબ્દિક પુષ્પગુચ્છથી શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા, તેમજ દાતાઓ દ્વારા સમૂહલગ્ન સમિતિ કાર્યકરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં કુરિવાજો દૂર થાય, સમાજ એક થઈ ભાઈચારાથી રહે અને સમાજની એકતા વધે, ખોટા ખર્ચાઓ બંધ થાય તેવા શુભ આશયથી સમૂહલગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. કોરી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા યોજાયેલ 29મા સમૂહલગ્નમાં સમસ્ત કોરી સમાજે તન મન ધનથી સાથ સહકાર આપી સમૂહલગ્ન આયોજન સફળ બનાવ્યું હતું. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. હું લખન બરડા, કેશોદ તાલુકા કોળી સમાજ યુવા આગેવાન. આજરોજ કેશોદ મુકામે કોળી સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા 29મા સમૂહલગ્નનું આયોજન કરેલ, તેમાં 21 દીકરીઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા. આ તકે કેશોદ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી અને 29મા સમૂહલગ્નના અધ્યક્ષ ભાઈ શ્રી દેવાભાઈ માલમ, તેમજ અતિથિ તરીકે ગુજરાત સરકારના બીજા મંત્રી આરસી મકવાણા સાહેબ, તેમજ કોળી સમાજના અલગ અલગ આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા. તેમજ બોડી સંખ્યામાં કોળી સમાજ એક પ્રસાદી રૂપે મોટી સંખ્યામાં પ્રસાદી લીધી અને આવનારા દિવસોમાં કોળી સમાજ સમૂહલગ્ન હોય કે નવરાત્રી મહોત્સવ હોય, કોળી સમાજ હર હંમેશા સમાજની સાથે લઈ અને કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય ત્યારે કોળી સમાજ હર હંમેશા આર્થિક રીતે પસાદ હોય, એટલે આવા સમૂહલગ્ન કાર્ય કરવામાં યુવાનો અને વડીલોના માર્ગદર્શન રૂપે અમે આ 29મા સમૂહલગ્નનું આયોજન કરેલ. આ તકે ભવ્યથી ભવ્ય આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કોળી સમાજ ઉપસ્થિત રહ્યો. આ તકે હું મીડિયાના દ્વારા ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.